હાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 ધોરણ 3 વિષય હિન્દી આપણે 12 કડી શીખવાનું છે. આપણે અ સે અહ સ્વર શીખી ગયા, બરાબર. હવે આપણે બધામાં એ સ્વર ની માત્રાઓ લગાવી અને આપણે 12 કડી શીખવાની છે. એટલે તમે 12 કડી શીખશો એટલે તમને હિન્દી વાસ્તા આવડી જશે. તો ચાલો બાળ મિત્રો, આપણે પહેલા સ્વર અને તેની માત્રા જોઈ લઈએ, પછી આપણે ક થી તે જ્ઞ તક બાળકડી શીખવાની છે. તો અ અ અની કોઈ માત્રા હોતી નથી. આ આની માત્રાઓ છે, બરાબર. આની માત્રા છે. પછી આ વ્યંજનની આગળ લગાવવામાં આવે છે ઈ, છોટી ઈ ની માત્રા. પછી આ છે બડી ઈ ની માત્રા વ્યંજનની. પછી લગાવવામાં આવે છે ઉ, છોટા ઉ એ વ્યંજનની. લખ્યા પછી નીચે લગાવવામાં આવે છે બડા ઉ એ વ્યંજન. લખ્યા પછી લગાવવામાં આવે છે રુ એ વ્યંજન. લખ્યા પછી લગાવવામાં આવે છે એ, એની માત્રા એ વ્યંજનની ઉપર લગાવવામાં આવે છે, ગણની ઉપર લગાવવામાં આવે છે. આ અહીં અહીંની માત્રા વ્યંજન લખ્યા પછી ઉપર લગાવવામાં આવે છે. ઓ, ઓની માત્રા વ્યંજનની બાજુમાં અને વ્યંજનની ઉપર લગાવવામાં આવે છે. ઔ, ઔની માત્રા વ્યંજન અની બાજુમાં અને તેની ઉપર બે માત્રા લગાવવામાં, અહીંની માત્રા લગાવવામાં છે બાજુમાં આની માત્રા અને ઉપર અહીંની માત્રા. અને અમ, વ્યંજન ઉપર એક બિંદીના સ્વરૂપમાં અમની માત્રા હોય છે અમ. હવે અહ, અહની માત્રા બે બિંદુના રૂપમાં અહમની માત્રા છે, બરાબર. આપણે આ બધી માત્રા શીખી ગયા. હવે ક શું લખવાનું છે? ક ક શીખવાનું છે આપણે. આ ક ક અની માત્રા એટલે અની માત્રા હોતી નથી, એટલે ક આપણે કેવી શીખ્યા આપણે તે જોવાનું છે. ક કોરો છે, બરાબર. વત્તા અ લગાવીએ ત્યારે આખો ક બને છે. ક કોરો છે તેને અ લગાવીએ ત્યારે આખો ક બને છે, એટલે અને કોળા ક એટલે ક કોળો છે, બરાબર. ક કોળો છે એટલે એને આખો ક લગાવીએ અ ઉમેરીએ, અની માત્રા નથી અને અ ઉમેરીએ તો અડધા કમાં કોળા કમાં અ ઉમેરીએ ત્યારે આખો ક બને છે, એટલે ક અ ક. પછી કા લખવો હોય તો ક લખ્યા પછી કાણાની માત્રા લગાવીએ એટલે કા. પછી ક લપેલા માત્રા રસ્વ ઈ, છોટી ની માત્રા. અને પછી કી, પછી બડી લગાવીએ કોને એટલે કી. ક લખ્યા પછી નીચે કુ, છોટા ઉની માત્રા લગાવીએ એટલે કુ. કોની બડાઈની માત્રા લગાવીએ તો કુ રૂ ક્રુ. હવે શું લખવાનું છે? ક્રુ, ઋની માત્રા લગાવીએ એટલે ક્રુ. કોને તેની માત્રા લગાવીએ કે. કોને અહીંની માત્રા લગાવીએ એટલે કઈ. કોને ઓની માત્રા લગાવીએ એટલે કો કો. કોને અવની માત્રા લગાવીએ એટલે કૌ. કોને અમની માત્રા લગાવીએ એટલે કમ. કોને અહની માત્રા લગાવીએ એટલે કહ. શું બોલાય? કહ. ક તા કી કી કુ કુ ક્રુ કે કઈ કો કૌ કમ કહ. તો એ આપણે બધા વ્યંજનને બધા સ્વરની માત્રા લગાવીએ તો આપણે આખી બારાખડી બનાવવાની છે, બારાખડી લખવાની છે. ખ
બરોબર ખા ખને આની માત્રા ખા ખને ઈની માત્રા ખી ખને છો બડીની માત્રા ખી ખને છોટાઉની માત્રા ખુ ખને બડાઉની માત્રા ખુ ખને ઋની માત્રા ખુ ખને એની માત્રા અય ખે ખને બે માત્રા લગાવીએ અહીની માત્રા લગાવીએ ખઈ ખને કાનોની માત્રા ઓની માત્રા લગાવીએ ખો ખને ખઉની માત્રા લગાવીએ કે ખઉની માત્રા લગાવીએ ખઉ ખને ની માત્રા લગાવીએ અંગની માત્રા લગાવીએ ખમ બરાબર ચ ચા ચી ચી ચુ ચુ
નમસ્તે બાળ મિત્રો, હવે આગળની વારાફરતી આગળના વિડીયોમાં જોઈશું.